કતારગામ જીઆઈડીસી પાસે એક એમ્બ્રોઇડરીના સ્પેર પાર્ટસના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફાયર દોડતું થઈ ગયું હતું. બુધવારે વહેલી સવારે લાગેલી આગ બાદ આખો વિસ્તાર ધુમાડાની ઝપેટમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગોડાઉનમાં જવાની ફરજ પડી હતી. જો કે એક કલાક બાદ આગ કાબૂમાં આવતા લગભગ 50 લાખના નુકસાનનો અંદાજ કરાયો હતો. શ્રી સાંઈ એમ્બ્રોઇડરી એપાર્ટમેન્ટના માલિક ગોપાલભાઈ વસોવાએ જણાવ્યું હતું કે તેઓ નજીકની સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઇડરીના સ્પેર પાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ દુકાન અને ગોડાઉન તેમણે ભાડા પર રાખ્યું છે. વહેલી સવારે તેમના ગોડાઉનમાં આગ લાગી ગઈ હોવાની જાણ કરાયા બાદ તેઓ દોડતા થઈ ગયા હતા. આગ દુકાનના પાછળના ભાગે આવેલા ગોડાઉનમાં લાગી હોવાથી ફાયરના જવાનોને પણ આગને કાબૂમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દુકાન હું એમ્બ્રોઇડરી સ્પેર પાર્ટની 8 વર્ષથી ધંધો કરું છું અને કોઈ અત્યાર લગીમાં તકલીફ થઈ નથી. આ પહેલી વખત આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, એવું રાતે 2 થી 3 વાગ્યે આગ લાગી છે અને મને 3:30 વાળો ફોન એવો ઉપરથી કારીગરનો કે ભાઈ ધુમાડા નીકળે છે અંદરથી અને આગના ગોટા જેવું દેખાય છે, તેમ આવો ને. તો હું આવતો હતો કે ફરીને ફોન એવો કે જલ્દી આવજો, આમાં આગ લાગી ગઈ મોટી. તો મેં રસ્તામાંથી ફાયરને ફોન કરી દીધો અને ફાયર બ્રિગેડવાળા ફાયરના બોટલને કમ્પ્લેટ લઈને આવ્યા અને કલાક જેવું એણે મેનેજ કર્યું અને આગ બુઝાવી. કેટલાનું નુકસાન થયું તમારે? નુકસાન 45 થી 50 લાખ રૂપિયાનો મારે આ સામાન છે એમ્બ્રોઇડરી સ્પાર્ટનું. પાછળ ગોડાઉન છે, આ દુકાન છે. મેન માલ મારો ગોડાઉનમાં હતો, એ ગોડાઉનમાં માલ આગ લાગી છે, એ બધો બળી ગયો છે. નથી બળ્યો એ પાણીના હિસાબથી નુકસાન થયું છે, કમ્પ્લેટ માલ ફેલ થઈ ગયો. ગોપાલભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આ આગ તેમને દુકાનના ગોડાઉનનું ફર્નિચર, વાયરિંગ અને એમ્બ્રોઇડરીના સ્પેર પાર્ટ સહિતનો માલ સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા 50 લાખથી વધુનું નુકસાન થયું હોય તેમ કહી શકાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.